હેપી ફ્રેન્ડ્સ, આજે હું આપને મૂળાનું રગડ કેમ બનાવાય એ બતાવીશ. એના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈશે. મૂળાના પાંદડા છે, દેશી મૂળાના પાંદડા લેવા, એટલે કાંટાવાળા ન હોય. થોડા મૂળાના પીસીસ કરેલા છે અને રગડ બનાવવા માટેનું ચણાનો લોટ, એક વાટકી, બે વાટકી છાશ અને એક વાટકી પાણી લીધેલું છે. તો આપણે રગડ બનાવવાની શરૂઆત કરીશું. એ માટે મેં એક પેનમાં તેલ લઈ લીધું છે અને હવે આપણે તેલ ગેસને ચાલુ કરીશું. તેલમાં આપણે રાઈ, થોડી મેથી અને રાઈ તતડે એટલે એમાં જીરું નાખીશું. આ રગડ છે એ સામાન્ય રીતે નાગરી પરંપરા જેને કહેવાય ને એ વાનગી છે, બધાય ખાતા હોય છે, પણ આ વધારે નાગરોમાં ખવાય છે. સૌરાષ્ટ્ર સાઈડના નાગરોમાં વધારે ખવાતી હોય છે. રાઈ તતડી ગઈ છે, આપણે જીરું નાખીશું, એક મરચું નાખીશું, લાલ મરચાંનો કટકો અને થોડી હિંગ નાખીશું અને કાજુ નાખીશું, સાથે સાથે મૂળાના પીસીસ પણ નાખી દઈશું અને સેજ હિંગ, સેજ હળદર અને ભાજીના પ્રમાણ જેટલું જ મીઠું નાખી અને આપણે હલાવી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું, એકદમ ધીમી કરી નાખીશું. આ ભાજીની અંદર પાણી છે જ, અને પાણી છે એટલે પાણી નાખવાની, ભાજીને ચડવા માટે અંદર પાણી નાખવાની જરૂર નથી. આપણે ભાજીને ચડવા દઈશું અને હવે આપણે જે આ વાટ બનાવેલો, લોટ બનાવેલો છે, ચણાનો લોટનું જે બનાવેલું છે, એની અંદર હળદર, મીઠું સપ્રમાણ અને ધાણા જીરું નાખી દઈશું. કારણ કે જ્યારે આપણે આ ગોળ એમાં નાખીશું, ભાજી થઈ જશે પછી, તો એ ગરમ હશે આપણું પેન અને એટલે નીચેથી એ એકદમ તરત જ ચોંટવા માંડશે અને એના ગઠ્ઠા થઈ જશે. ને એના ગઠ્ઠા ન થાય એટલા માટે કરીને આપણે આ બધી વસ્તુ નાખ આની અંદર જ, આ ગોળમાં જ જો નાખી દઈશું તો એ વખતે આપણને તકલીફ પડશે નહીં. આપણે જોઈ શકીએ છીએ કે મૂળાના પીસનો કલર બદલાઈ ગયો છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને એને દબાવવાથી એ તરત જ એકદમ સોફ્ટ રીતે કટકા થઈ જાય છે એના. તો હવે આપણે જે આ ગોળ બનાવેલું છે તે નાખી દઈશું એમાં. આ ગોળ માટે મેં આપને કહેલું કે મેં એક વાટકી ચણાનો લોટ હોય તો બે વાટકી છાશ અને એક વાટકી પાણી લીધેલું છે. તમે એમાં ફેરફાર કરી શકો છો. તમારી પાસે જો દહીં હોય તો એક વાટકી દહીં અને બે વાટકી પાણી લઈ શકો છો. અને આ રગડ છે એને જેને કહેવાય ને કે રોટલા પર, સામાન્ય રીતે રોટલાની સાથે વધારે સારું લાગે છે, તો રોટલા પર ચડે જેને કહેવાય એ રીતનું હોવું જોઈએ. એકદમ પાતળું નહીં અને એકદમ કોરું પણ નહીં, એ રીતનું બનાવવાનું હોય છે. આપ જોઈ શકો છો કે તરત જ નીચેનું પેન ગરમ હતું એટલે તરત જ આપણું જે ગોળ નાખેલું છે તે ઘટ્ટ થવા લાગ્યું છે અને આને હવે 10-15 મિનિટ સુધી પરિપક્વ થવા દઈશું. આપ જોઈ શકો છો આપણું ગોળ નાખેલું છે એ જાડું થવા લાગ્યું છે, એકદમ સતત હલાવતા રહેવું પડે, નહીંતર એમાં લમ્સ પડી જાય, ગાંઠા પડી જાય, એ ના પડે એનું ધ્યાન રાખવાનું છે. અને
એને હલાવ્યા કરવાનું છે. જ્યારે આ સ્ટેજ ઉપર આવે ત્યારે તો આપણે ગેસ ધીમો કરી નાખવાનો છે અને એને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દેવાનું છે. આપણે ઢાંકી દઈશું. એકદમ સરસ આપણું રગડ થઈ ગયું છે. આપ જોઈ શકો છો આવી રીતે એ ચમચા પરથી નીચે પડે છે. મેં આપને જે કહ્યું હતું ને કે રોટલા ઉપર ચડવું જોઈએ, એકદમ સરસ એની સુગંધ પણ મને આવી રહી છે અને આપણું રગડ તૈયાર છે. તો ચાલો જો મિત્રો, મૂળાના રગડની સાથે ભરેલા રાઈવાળા મરચા, લીલું મરચું, મૂળાના પતિકા, લીલી હળદર, લસણની ચટણી, ગોળ રોટલો અને છાશ તો હોય જ ને. આપને મેં જણાવેલું કે રોટલા પર ચડવું જોઈએ. ચડવું જોઈએ એટલે તમે રગડની અંદર આવી રીતે રોટલો નાખો તો એ આવી રીતે રોટલા પર આવવું જોઈએ અને ચડવું જોઈએ કહેવાય. તો આપ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. કેવો લાગ્યો મારો આ રગડનો વિડીયો? તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.